આ તો ખરું થઈ ગયું. કુમકુમ અને જયને એકબીજાથી દૂર કરવા અત્યાર સુધી મારે કેટ કેટલા પેતરા કરવા પડ્યા, પણ આ વખતે તો કમાલ થઈ ગઈ. દવાની અસર જ એવી થઈ કે બધા પાસા એની મેળે પોબાર પડી ગયા. પણ દવાની અસર આવી થશે એવું તો મેં સપનામાં નહોતું વિચાર્યું. પહેલા પહેલા તો મને ખબર ન પડી કે આ કેમ બાળકની જેમ વર્તન કરે છે. પછી સમજ પડી કે આ તો મારી દવાનો પ્રતાપ છે. હવે આ મોટા બાળકને મોટું કરવા 25-27 લાખનો ખર્ચો થવાનો છે. આ પૈસા ક્યાંથી આવશે? મિલકત વેચીને, બીજે ક્યાંથી? ડોક્ટરે પણ એવી સરસ રીતે આંકડો પાડ્યો ને કે મને એક મિનિટ તો ખબર ન પડી કે આ શું થયું. સાચે સાચે આટલો ખર્ચો તો નહીં થાય ને? વાહ શિલ્પા વાહ, મારા સોપટા આટલા સચોટ પડશે એની તો મેં કલ્પના નહોતી કરી. વાહ શિલ્પા, યુ આર સિમ્પલી ગ્રેટ. હા પૂજા બેટા બોલ. શું કહું બાપુ તમને, અહીંયા આપણી ઈચ્છા પ્રમાણે કાંઈ જ નથી થઈ રહ્યું. કેમ? કુમકુમે કુંડળીવાળી વાત જે ભાઈને નથી કરી. તમે એ વાત ક્યાં માંડો છો બાપુ? અહીંયા તો એક નવી આફત આવી ગઈ છે. શું થયું? બાપુ, જીજુની તબિયત ખૂબ જ બગડી ગઈ છે. અચાનક? અચાનક જ થયું છે. એમની માનસિક હાલત સખત બગડી ગઈ છે. ને અત્યારે ડોક્ટર આવ્યા હતા. ડોક્ટરે કહ્યું કે જીજુને મેન્ટલ અસાઇલમ કે મેન્ટલ હોસ્પિટલમાં રાખવા પડશે. મેન્ટલ હોસ્પિટલમાં? હા બાપુ, જીજુ સાવ નાના બાળક જેવું વર્તન કરે છે. એમને એવું લાગે છે કે પોતે 7 વર્ષના છે. શું? બાપુ, ડોક્ટરે કહ્યું છે કે સારામાં સારી હોસ્પિટલમાં એમને રાખવાનો ખર્ચો અંદાજે 25-27 લાખ જેટલો આવશે. 25-27 લાખ? બાપુ, પણ એક વાત કહું, મને એવું લાગ્યા કરે છે કે આ બધામાં પણ ક્યાંક ને ક્યાંક શિલ્પા કાકીનો જ હાથ છે. ખબર નહીં કેમ પણ મને સતત એમના પર શંકા થયા કરે છે. પૂજા, અત્યારે શંકા કરવાનો સમય નથી. કુમકુમને તારા ટેકાની જરૂર છે. જો બેટા, કુમકુમ અત્યારે દુઃખના પાડ નીચે બેવડ વળી ગઈ હશે. બેટા, તું એનું ધ્યાન રાખજે. હા દીકરા. હા બાપુ, મારી વાત શું કામ સમજતા નથી? શિલ્પા કાકી પર શંકા જાય એ તો સ્વાભાવિક જ છે ને. હું શિલ્પા કાકીને બરાબર ઓળખું છું, અને એમાં પણ જે દિવસે મોટી જીજુ સાથે વાત કરવાની હોય એ જ દિવસે જીજુની તબિયત બગડી જાય એ કઈ રીતે પોસિબલ છે? માતાજી, કેવી આફતમાં મૂકી દીધા તમે મારા દીકરાને. મારે કોઈ પણ ભોગે સાચો કરવો જ છે. શું થઈ ગયું એને? સુધા, આમાં માતાજીએ જે કંઈ પણ કરવાનું છે ને એ માતાજી કરશે, પણ સૌથી પહેલા આપણે પૈસાની વ્યવસ્થા કરવી પડશે. જો પૈસાની વ્યવસ્થા ન થઈ શકી ને તો જઈની ટ્રીટમેન્ટ જ નહીં થઈ શકે. જાગ્રત, આટલા બધા પૈસા આપણે ક્યાંથી લાવીશું? મમ્મીજી, મને પણ વાજીની બહુ ચિંતા થાય છે. હવે આપણે શું કરીશું? તમે લોકો ચિંતા ના કરો, પૈસાની કોઈક ને કોઈક રીતે તો વ્યવસ્થા કરી જ લઈશું. જરૂર પડી ને તો આપણે વ્યાજે પૈસા લઈ લઈશું. કેવી વાત કરો છો જાગ્રતભાઈ? તમે પૈસા વ્યાજે લેવાની વાત કરો છો, પણ વ્યાજ આપવાની ત્રેવડ છે આપણામાં? આટલું જોખમ આપણાથી લેવાય?
આપણા ધંધાની હાલત કેવી છે એ તમે બધા તો જાણો જ છો. હજી કળ નથી વળી. પણ ભાભી, બીજો કોઈ રસ્તો પણ તો નથી ને? એક રસ્તો તો આપણે શોધી કાઢીશું જાગૃતભાઈ, પણ આપણી રીતે આપણે વ્યાજે પૈસા ન લઈ શકીએ. જાગૃત, આપણે એક કામ કરીએ, આપણે સિમ્મીના મમ્મી પપ્પાને કહીએ, એ આપણને પૈસા આપવાની ના નહીં પાડે. અરે સુધા, તું કેવી વાત કરે છે? બહુના પિયરમાંથી આવી રીતે પૈસા ન મંગાવાય. તો મારા બધા ઘરેણા વેચી દઉં છું. હું પણ મારા બધા ઘરેણા વેચી દઈશ. ઠીક છે, તો પછી હું પણ મારા બધા ઘરેણા તમને આપી દઉં છું. પણ તમને લોકોને લાગે છે કે બધાના ઘરેણા મળીને પણ એટલી મૂડી ઊભી થશે? પણ દીદી, તમે વ્યાજે પૈસા લેવાની પણ ના પાડો છો, સિમ્મીના મમ્મી પપ્પા પાસેથી પણ પૈસા લેવાની ના પાડો છો, અને ઘરેણા વેચવાની પણ ના પાડો છો. હવે તમે બધું જ કરવાની ના પાડો છો, તો પૈસા લાવી શું ક્યાંથી? મને તો કઈ જ નથી સમજાતું. તમારી પાસે કઈ રસ્તો હોય તો બતાવો, મને કઈ નથી સૂઝતું હવે. અરે સુધા, મને ખબર છે, કોઈ ના કોઈ રસ્તો તો આપણે કાઢીશું. તને ખબર છે ને ડોક્ટરે શું કહ્યું છે? જો આપણે જલ્દીથી જ એની સારવાર નહીં કરીએ ને તો કેસ વધારે કોમ્પ્લિકેટેડ થઈ જશે. હે માતાજી, તમે મારા દીકરાને અને અમારા ઘરને શેની સજા આપો છો એ જ નથી સમજાતું મને. કેવું સંકટ આવ્યું છે મારા આ દીકરા સાથે, પણ આવું જ કર્યું. સુધા, આવી રીતે વાત નહીં કર, જેને કઈ નહીં થાય. સુધા, એની તબિયત પહેલી વાર નથી બગડી, પહેલા પણ આના કરતા વધારે ગંભીર હાલત થઈ છે. તું ચિંતા નહીં કર, કઈ ના કઈ રીતે પૈસાની વ્યવસ્થા થઈ જ જશે. પૈસાની વ્યવસ્થા તો કરવી જ પડશે ભાભી, પણ ભૂતકાળમાં જે કઈ પણ થયું છે ને એ જોતા માર્કેટમાંથી પૈસા ઉપાડવાની મારી હિંમત નથી ચાલતી. મારા દીકરાની જિંદગીનો સવાલ છે, કઈક ને કઈક ઉકેલ તો આપણે શોધવો જ પડશે. શાંત થઈ જશે સુધા. પૂજા, મારી વાત સાંભળ. હું એમ કહેતી હતી કે ભરજીની ટ્રીટમેન્ટ માટેનો ખર્ચ મેનેજ કરવા માટે આપણે સુખડવંશના મંદિરના ટ્રસ્ટમાંથી પૈસા ન લઈ શકીએ. જો એમ થાય તો વખત આવે આપણે દાન રૂપે પૈસા પાછા આપી દઈશું. બસ ત્યારે ભરજીનું ઓપરેશન થઈ જાય ને. મોટી, ડૉક્ટરે હજી એવું ક્યાં કહ્યું છે કે જીજુનું ઓપરેશન કરવું જ પડશે? એમણે ફક્ત શક્યતાની વાત કરી છે ને. પ્લીઝ આટલી બધી અધીરી નહીં થાવ, પહેલાં બધું નક્કી થવા દે. પણ એમણે એમ પણ તો કહ્યું ને કે જરૂર પડશે તો ઓપરેશન કરવું પડશે. ઓપરેશન વાળી આખી વાત મારા ગળે ઉતરતી જ નથી. મને એવું લાગે છે કે આપણે બીજા ડોક્ટરને બતાવવું જોઈએ, અને હું અત્યારે એ જ બધું નેટ પર સર્ચ કરતી હતી. પણ મોટી મમ્મીએ કહ્યું ને કે જાણીતા અને સારા ડોક્ટર છે, તો આપણે બીજા કોઈ ડોક્ટરની ઝંઝટમાં નથી પડવું. હું તને એ જ કહું છું મોટી, શિલ્પા કાકીએ કહ્યું છે ને એટલે અને એટલે જ આપણે બીજા ડોક્ટરને બતાવવું જ જોઈએ. પૂજા, તું આ સમય પણ આવું બધું વિચારી રહી છે? મને અહીંયા વર્જીની એટલી ચિંતા છે ને. મોટી, મને પણ જીજોની જ ચિંતા થાય છે, અને એટલે જ તો હું તને આ બધું કહી રહી છું. મને તારી પણ એટલી જ ફિકર છે. તને કેમ નથી સમજાતું કે જ્યારે તે જીજુને કુંડળીવાળી વાત કરવાનું નક્કી કર્યું ત્યારે જ અચાનક એમની તબિયત કઈ રીતે બગડી ગઈ? બસ પૂજા, તું અત્યારે આ બધું કેવી રીતે વિચારી શકે? મારે હવે બીજી કોઈ વાત નથી કરવી. મને તો બસ
બસ વર્જી સાજા થઈ જાય એમાં જ રસ છે. ને હા, વર્જીની આવી હાલત જોઈને મેં નક્કી કર્યું છે કે હું એમને કુંડળીવાળી વાત ક્યારેય નહીં કહું. મારા માટે એમની તબિયત પહેલા છે, બીજું બધું પછી. જો હું તારી ચિંતા સમજુ છું, પણ પણ તું એકવાર મગજ દોડાવ, તને મારી વાત જરૂર સમજાશે. મારે કંઈ નથી સમજવું પૂજા, મારે બસ વર્જીનું ઓપરેશન કરાવવામાં રસ છે. અને એ માટે પૈસા કેવી રીતે ભેગા કરવા એ વધારે જરૂરી છે, બીજું કંઈ જ નહીં. કુમકુમ તો એવી રીતે દોડા કરે છે જાણે પૈસાની બધી વ્યવસ્થા આ પોતે કરવાની હોય. હા સાહેબ, જુઓ ને જરા પ્રયત્ન કરીને. તમને તો ખબર છે ને સાહેબ, અત્યારે ધંધાની હાલત કેટલી ખરાબ છે. અને જયેશ પણ અહીંયા નથી, સારવાર માટે અમેરિકા ગયા છે. એ જો અહીંયા હોત ને તો એમણે કંઈક ના કંઈક બંદોબસ્ત તો કર્યો જ હોત. ઠીક છે સાહેબ, હા કંઈ વાંધો નહીં, થેન્ક યુ. અરે કુમકુમ બેટા, તું ક્યારે આવી? હું બસ હમણાં જ આવી મોટી મમ્મી. કોણ હતું? બક્ષી કાકા હતા, તારા પપ્પા સાથે બિઝનેસ પાર્ટનર હતા. એમની જોડે વાત કરતી હતી, કદાચ પૈસાની કોઈ મદદ થાય. પણ એમની સાથે વાત કરીને એવું લાગ્યું કે એ પણ કંઈ મદદ કરી શકે એવું લાગતું નથી. મારો જે નાનો હતો ત્યારે મને જીવ કરતાં વધારે વાલો હતો, અત્યારે પણ એટલો જ લાડકો છે. એની આ હાલત મારાથી જોવાતી નથી, શું કરું? મમ્મી તમે જેમ ઢીલા પડી જશો તો અમને બધાને કોણ સાચવશે? સવારથી કેટલા ફોન કર્યા મેં મદદ માટે, ચાર જણને તો મેં અત્યારે ફોન કર્યા, પણ કોઈ મદદ નથી મળી રહી. મારા જયની આવી તબિયત મારાથી જળ નથી થતી, શું કરું? મમ્મી તમે જેટલું ઈચ્છો છો ને કે વર્જી સારા થઈ જાય, હું પણ એટલું જ ઈચ્છું છું. તમે બિલકુલ ચિંતા નહીં કરો, આપણને જલ્દીથી જ કોઈ રસ્તો મળી જશે. જો બેટા, આવા બધા વિચારો કરવાથી કંઈ નહીં થાય, આપણે જલ્દી કોઈ રસ્તો વિચારવો જ પડશે. હા મોટી મમ્મી, હું પણ એવું જ ઈચ્છું છું કે મને જલ્દીથી જલ્દી કોઈ રસ્તો મળી જાય, પણ કંઈ સૂજે તો ને. જો બેટા, આવા વિચારોથી માત્ર રસ્તો નહીં નીકળે, કંઈક ને કંઈક નિર્ણય તો લેવો પડશે કે નહીં? જો કુંકુ બેટા, અત્યારે છે ને મને એક રસ્તો સૂજે છે, એનાથી પૈસાની વ્યવસ્થા થઈ શકે એમ છે. પણ જો તને મંજૂર હોય તો. જો બેટા, હું શું કહું છું, અત્યારે તારા નામે જેટલી મિલકત છે ને તું એ બધી વેચી ના. બેટા મને ખબર છે, એક સાથે આ બધી પ્રોપર્ટી વેચવાની જરૂર નથી, આટલા પૈસાની અત્યારે આપણને જરૂર નથી. પણ તું તો જાણે છે રે દીકરા, જયની હાલત કેવી છે. અચાનક જો પૈસાની જરૂર પડી તો આપણે આપણે ક્યાં દોડાદોડ કરશું? આપણા હાથમાં જો પૈસા હોય તો સારું ને. બસ એટલા માટે કહેતી હતી, કારણ કે જયની આ તબિયત મારાથી સહન નથી થતી ને, એટલે બાકી તું જે નક્કી કરે. બેટા જે નક્કી કરવાનું છે એ તારે જ નક્કી કરવાનું છે. મારો જવાન જોન દીકરો આવી રીતે એક બાળક બંને ઘરમાં ફરી રહ્યો છે, મારાથી સહન નથી થતું દીકરા. અરે સાચું કહું તો તારી પણ આ હાલત મારાથી સહન નથી થતી. મોટી મમ્મી
जो वर्जी ने आज नहीं तो काले खबर पड़ से कि मैं प्रॉपर्टी बेची ना की तो मैं केवो लागशे बेटा यो तू विचारे छे પણ અત્યારે આપણા માટે જે દીકરાની તબિયત કરતા બીજું કઈ અગત્યનું છે જો દીકરા વિચાર કરીને જો છોટી બાબી તમે તો જાણો છો ને હું પણ એવો જ ઈચ્છું છું કે વર્ષીની તબિયત જલ્દી સારી થઈ જાય ને એ માટે હું કઈ પણ કરવા માટે તૈયાર છું પણ જો બેટા મને જે ઠીક લાગ્યું એ મેં કહ્યું બાકી તો તારી મરજી મારાથી બનતા બધા પ્રયત્નો હું તો કરીશ બાકી માતાજી તો છે જ હે માં મેં બધું જ તારા ભરોસે છોડી દીધું છે મને કોઈ રસ્તો દેખાડજે કાકા બાપુના આશીર્વાદને આમ કટકે કટકે જતા કરવું મને નથી ગમતું પણ વર્જીની ચિંતા મારે કોણી કહે છે કદાચ વર્જી પણ એવું જ ઈચ્છતા હશે કે હું આ પ્રોપર્ટી નહીં વેચું અને દાદા બાપુ અને વર્જીને ખાતર મારે આ મિલકત નહીં વેચવી જોઈએ પણ ભલે વર્ષીની તબિયત સારી થઈ જાય એ માટે હું કશાનો પણ ભોગ આપવા તૈયાર છું જાગ્રત સાચું કહું ને હું તો હંમેશા એમ જ વિચારતી હતી પૈસો હાથનો મેલ છે એટલે એનો મોહ નહીં રાખવાનો જયની હાલત જોયા પછી એવું થાય છે પૈસા હોય ને તો બધું જ કરી શકાય છે આપણે આપણે આમાંથી બહાર કેવી રીતે ઉતરશું સુધા કંઈક ને કંઈક તો કરવું જ પડશે ને જે હશે ને તે હું કરી લઈશ હું મારી નજર સામે મારા દીકરાને રીબા તો નથી જોઈ શકતો એની લાચારી મારાથી સહન નથી થતી આ જાગ્રત મારી નજર સામેથી જયનો ચહેરો ખસતો જ નથી કોણ જાણે કોના શ્રાપ હશે જેના કારણે મારા દીકરાની આવી હાલત થઈ ગઈ હે મમ્મી હે પપ્પા હે મમ્મી તમે શું કરો છો જે બેટા તું ઉઠી ગયો કેમ છે હવે તારી તબિયત મારી તબિયત તો સારી જ છે ને મને શું થયું છે શું મમ્મી તમે પણ આવું કેમ પૂછ્યું એ મમ્મી પપ્પા તમે લોકો છે ને ખાલી એકલા એકલા વાત કર્યા કરો છો મારી સાથે તો તમે રમતા પણ નથી ને વાત પણ નથી કરતા મારી સાથે નહીં રમીશ ને મમ્મી તો હું તારી સાથે કિટ્ટા થઈ જઈશ નહીં જય બેટા તું છે ને મારી સાથે કિટ્ટા નહીં થઈ જતો હા હું તો તારી સાથે જ છું ને જો હાજર જ છું છું ને બેટા મોટી મમ્મી એ મોટી મમ્મી અહીંયા આવ ને પણ બેટા મેં તને કહું ને કે હું તારી સાથે રમીશ હા મોટી મમ્મી અહીંયા આવ જલ્દી હા આવી આવી દીકરા શું થયું હા મોટી મમ્મી તમે છે ને મમ્મીને કહી દો કે છે ને મને મૂકીને ક્યાંય નહીં જાય અને મારી સાથે રમે નહીં તો પછી છે ને એમની સાથે કિટ્ટા થઈ જઈશ અને એમની સાથે રમીશ પણ નહીં અને એમની સાથે ઊંઘીશ પણ નહીં અરે જય બેટા તારી મમ્મી ક્યાંય નહીં જાય હા તું એની સાથે પ્લીઝ કિટ્ટા નહીં કરતો ઓકે પણ મોટી મમ્મી એના માટે છે ને તમારે મને બે સ્ટોરીઝ કેવી પડશે હા હા જય બેટા જો હું તને બે નહીં ચાર ચાર સ્ટોરી સંભળાવીશ હા ઓકે તું છે તારી મમ્મીની કિટ્ટા નહીં કરતો મારી સાથે બોલજે હા બોલીશ ને બેટા
सुधा ए मम्मी पर नए किट्टा થઈ જાઉ પણ તું શું કાચ ચલી મૂડી જેમ રડવા માંડી તું કાચું લીંબુ છે એ પપ્પા આ મમ્મી ને કઈ કોને કેમ રડે છે હા બેટા અત્યારે લોડું ગરમ છે અત્યારે ને અત્યારે જ હથોડો મારવો પડશે